રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા રાજ્યના તમામ ડેમો અને જળાશયોમાં 30મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનો પાણીનો જથ્થો ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આગામી 15 દિવસ વરસાદ ખેંચાય તો ચોમાસુ પાક નિષ્ફળ જવાની શક્યતા છે। તેને લઈને જિલ્લાના ખેડૂતો વહેલામાં વહેલી તકે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે। નો પડે આગામી 10 દિવસ પછી જો પાણી ન મળે કેનાલનો ડેમમાંથી પાણી તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે। કુવામાં વરસાદ પડ્યા જાય તો કુવામાં પાણી હરી જાય તો શાળુ પાક લેવો મુશ્કેલ થાય, ઉનાળુ પણ મુશ્કેલ થાય, આવું બધું છે। વરસાદ નથી એટલે પાણીની જરૂર છે, 8-10 દિવસમાં વરસાદ ન થાય બધા ખેડૂતોને પાણીની જરૂર પડે। આ કેનાલ ઉપર લગભગ 20-25 ગામો લાગુ પડે,